સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રણી કોલેજ એન્ડ સ્કૂલ ખાતે રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ દ્વારા યોજનાર વિવિધ રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રણી નર્સિંગ સ્કૂલ એન્ડ કોલેજ ખાતે આજથી ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં એક અઠવાડિયા સુધી યોજાનાર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વોલીબોલ, ક્રિકેટ, ખોખો, ગોરા ફેંક, લાંબી કૂદ સહિતની વિવિધ રમતો યોજાશે, જેમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ANM, GMM, BSc, MHC, BTP, BA, MSW કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો આજથી શરૂ થતા આ રમતોત્સવનો પ્રારંભ પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખુલ્લો મૂકી તેમના હસ્તે વિવિધ રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રમતોત્સવ એક અઠવાડિયા સુધી ચાલશે, તો આ પ્રસંગે વિવિધ મહેમાનો, મહાનુભાવો સહિત સંસ્થાના ટ્રસ્ટી AK પટેલ, વિવિધ કોલેજના પ્રિન્સિપાલો સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કિંજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. તારીખ 3 ફેબ્રુઆરીથી લઈને 7 ફેબ્રુઆરી એટલે કે એક અઠવાડિયા સુધી ચિત્રણી કોલેજ અને સ્કૂલના કેમ્પસની અંદર રમતોત્સવનો કાર્યક્રમ નક્કી કરેલો છે, જેની અંદર વોલીબોલ, ક્રિકેટ, ખોખો, કબડ્ડી, ભાલા ફેંક, ગોળા ફેંક જેવી કે અનેક રમતો, જે ઇન્ડોર ગેમ્સની અંદર કેરમ જેવી એવી ગેમો અમે ઇન્ક્લુડ કરેલી છે. અને આજના મુખ્ય અતિથિ તરીકે મેં આજના પ્રાંતિજ તાલુકાના TDO સર નીતિનભાઈ પટેલને મેં અહીંયા મુખ્ય આમંત્રિત કરેલા હતા, જેના દ્વારા આજના ખેલ મહોત્સવનો અમે પ્રારંભ કરાવ્યો હતો. હવે એની અંદર ચિત્રણીની અંદર જેટલા બી સ્ટુડન્ટ છે, ટોટલ સ્ટુડન્ટની સંખ્યા જે 437, જેની અંદર નર્સિંગની અંદર ANM, GNM, BSc તથા MSc અને BPT એટલે કે ફિઝિયોથેરાપીની કોલેજના તમામ સ્ટુડન્ટ તથા BEDના તથા MSW તમામ સ્ટુડન્ટને ભેગા કરીને અમે 4 ટીમ બનાવેલી હતી, જેની અંદર રેડ ટીમ, બ્લુ ટીમ, વ્હાઇટ ટીમ અને બ્લેક ટીમ, જેના વચ્ચે આ આખી કોમ્પિટિશન રમાશે, જે એક અઠવાડિયા સુધી ચાલશે. અને જે લાસ્ટમાં જે વિનર હશે એને ક્લોઝિંગ સેરેમનીની અંદર ટ્રોફી અને જે ટીમના જે વિનર હશે વોલીબોલના, ક્રિકેટના અલગ એ બધાને મેન ઓફ ધ મેચ જેવી એક ઇનામથી અમે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચિત્રણી પરિવાર તરફથી આજે અમારે ત્યાં એક રમતોત્સવ યોજવામાં આવ્યો છે. તેની અંદર ઘણી બધી રમતો જેમ કે વોલીબોલ, કબડ્ડી, ખોખો, ગોળા ફેંક વગેરે રમતો યોજાશે. અને આ રમતોત્સવની અંદર હું 4th યર નર્સિંગની સ્ટુડન્ટ વોલીબોલની અંદર પાર્ટિસિપેટ કરેલું છે. અને જે અમારું ચિત્રણી પરિવારનું કેમ્પસ છે એને એક અઠવાડિયાનો રમતોત્સવ યોજ્યો છે. અને એની અંદર તમામ સ્ટાફ, ફેકલ્ટી મેમ્બર, નોન ટીચિંગ સ્ટાફ અને તમામ સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યું છે. અને એની અંદર તમામ સ્ટુડન્ટનું પ્રોત્સાહન વધારવા માટે અમારે પ્રાંતિજ તાલુકાની અંદરના TDO અને વગેરે મુખ્ય મહેમાન રહ્યા હતા.